આગળ વાત કરીએ સુરતની. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડાંગરના વેચાણ મુદ્દે હાલ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સુરતમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વેપારીઓની સસ્તા ભાવે ડાંગર ખરીદવાની માંગ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાથી ડાંગરની ગુણવત્તા ખરાબ થઈ હોવાનું વેપારીઓ દ્વારા બહાનું આપવામાં આવી રહ્યું છે. તો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં હાલ ચિંતા વધી છે. સહકારી મંડળીઓમાં 9 લાખ ગુણી ડાંગરનો જથ્થો જોવા મળી રહ્યો છે. તો ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સંજય મહંત. સંજય, જે પ્રમાણે હાલ ડાંગરનો ભાવ નથી મળી રહ્યો ખેડૂતોને, ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, શું કહેવું છે ખેડૂતોનું? સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે મગફળીનું કૌભાંડ અતકોનું નામ નથી લઈ રહ્યું, એ જ રીતે ડાંગરની જે ચિંતા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખાઈ રહી છે એવું કહી શકાય. ડાંગરનો જથ્થો માર્કેટમાં આવી ચૂક્યો છે. ખાસ કરીને સહકારી મંડળીમાં ડાંગર આપવામાં આવતો હોય છે ત્યારે ડાંગરનો જથ્થો પડ્યો છે. વેપારીઓનું એક સંગઠન છે, એથી વેપારીઓ સંગઠિત થઈને ઓછા ભાવે ડાંગરની માંગણી કરી રહ્યા છે. જો વેપારીઓના ભાવે ડાંગર આપવામાં આવે તો 300 થી 320 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને આપી શકાય એવી પરિસ્થિતિ છે. પરંતુ ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ખેડૂતોને 400 થી 450 સુધી પ્રતિ 20 કિલો એટલે કે 1 મણનો ભાવ મંડળીએ ચૂકવ્યો હતો. ખેડૂતોએ તમામ ડાંગર જે છે એ મંડળીમાં આપ્યું છે, પરંતુ મંડળી હવે વેચાણ કરી રહી છે, ભાવ ઓછો માંગી રહ્યા છે વેપારીઓ. તો સરકાર હવે ટેકાના ભાવે એટલે કે 363 જે ટેકાનો ભાવ છે, આ ટેકાના ભાવે સરકાર મંડળીઓ પાસેથી ખરીદી કરે એવી માંગણી ઉઠી રહી છે. તો બીજી તરફ સરકાર કહી રહી છે કે સરકાર ટેકાના ભાવે માત્ર ખેડૂતો પાસેથી જ ખરીદી કરશે. જોકે સહકારી મંડળી છે, સહકારી મંડળી ખેડૂતો દ્વારા ચાલતી મંડળી છે, ખેડૂતોનો તમામ જે માલ છે એ મંડળી પાસે આવતો હોય છે. હવે ગુજરાત ખેડૂત સમાજના જે પ્રમુખ છે જયેશભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું. જયેશભાઈ, મુખ્ય મુદ્દો એ છે કે સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસે ખરીદી કરવા માંગે છે, જ્યારે ડાંગર તો મંડળીઓ પાસે છે. બિલકુલ, આ ખરીફ સિઝનનું ડાંગર છે, ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવેલી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સહકારી સંસ્થાઓ ખૂબ મજબૂત છે અને ખેડૂતોને ટેકા કરતાં વધારે ભાવ મળતા હોવાને કારણે તમામ ડાંગર મંડળીઓમાં જમા થયેલું. પણ અત્યારે કોઈપણ પ્રકારની પૌવા અને મમરા બનાવવા માટેની આ ડાંગર છે, મમરા પૌવામાં કોઈપણ પ્રકારનો ભાવનો ઘટાડો આવ્યો નથી, છતાંય વેપારી દ્વારા 1 મણે 50 થી 60 રૂપિયે ઓછે માંગણી કરવામાં આવી રહી છે. એને કારણે મંડળીઓને અને ખેડૂતોને એવું લાગે છે કે સરકારનો જે ટેકાનો 363 રૂપિયાનો ભાવ છે એનાથી ઓછા ભાવે ખેડૂતોને મળશે. એવા સંજોગોમાં અમે એક સરકારશ્રીને વિનંતી કરી છે કે મંડળીમાં જે જમા થયું છે ડાંગર એ ખેડૂતોનું ડાંગર છે, ખેડૂતો દ્વારા જમા કરવામાં આવેલું ડાંગર છે. તો સરકારી ટેકાના ભાવે મંડળીઓને રૂપિયા ચૂકવવામાં આવે, વહીવટી ખર્ચ ચૂકવી દેવામાં આવે અને તમામ ડાંગરનો વહીવટ સરકારશ્રી હસ્તક લેવામાં આવે એવી અમે વિનંતી કરી છે. જયેશભાઈ, જે રીતે આપે કહ્યું કે પૌવા મમરાના ભાવ તો જે હતા એ જ ચાલુ છે, વેચાણ જે થઈ રહ્યું છે, આમ છતાં વેપારીઓ ઓછા ભાવે શા માટે માંગે છે? માંગ અને પુરવઠાનો આમ તો જોવા જઈએ તો લગભગ ખરીફ સિઝનમાં 20 થી 25% વાતાવરણની વિકટ પરિસ્થિતિને લઈને ડાંગરનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ અત્યારે સમજમાં નથી આવતું, પણ અમને જે અનુભવના આધારે એક વાત કે 100 દિવસમાં જ્યારે ઉનાળું ડાંગર બજારમાં આવવાનું છે ત્યારે વેપારીઓ દ્વારા કે ભાઈ મંડળી પાસે 6-6.5 લાખ ગુણી ડાંગર છે તો એ લોકો વેચશે જ ને, એટલે નીચા ભાવની માંગણી કરવામાં આવી રહી છે. બાકી અમને એવું લાગે છે કે આ ખોટું છે અને ખેડૂતોનું અને મંડળીઓનું શોષણ કરવા માટે આ પ્રવૃત્તિ થઈ રહી એવું લાગે છે. જયેશભાઈ, સરકારને પત્ર લખ્યો છે ખેડૂત સમાજ દ્વારા, શું આશા અપેક્ષા છે, માંગણીઓ સંતોષાશે કે કેમ? બિલકુલ અપેક્ષા છે, કારણ કે સરકારે આમાં બીજું કંઈ કરવાનું રહેતું નથી. 363 રૂપિયાનો ભાવ સરકારે ટેકાનો જાહેર કરેલો છે, સરકાર પોતે ખરીદે તો વહીવટી ખર્ચ તરીકે ખૂબ મોટો ખર્ચો થતો હોય, મંડળીએ સહકારી ધોરણે કામ કરે છે એટલે વહીવટી ખર્ચ ખૂબ ઓછો છે. તો મારું તો એવું માનવું છે કે સરકાર જો આ પ્રકારે લઈ લે તો ખેડૂતોને ખૂબ મોટી મદદ થઈ શકે એમ છે. ચોક્કસ, રાજ્ય સરકાર પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે ખેડૂતો સાથે વાત કરીએ. કારણ કે મુખ્ય જે આવક છે ખેડૂતોની આવક, પહેલાં તો વરસાદમાં ડાંગરનો પાક જે છે એ 20 થી 25% ઓછો થયો છે, હવે જ્યારે ભાવ ઓછા આવી રહ્યા છે, ભાવ પણ 40% જેટલા ઓછા મળે તેવી પરિસ્થિતિ છે, ખેડૂતો શું કરી રહ્યા છે?
આ ડાંગરના જે ભાવ છે, કેટલી મહેનત કરી હતી, કેટલું રોકાણ કર્યું હતું, હવે ભાવ ઓછા મળે એવી પરિસ્થિતિ છે, શું કરશો આપ? ઓછા ભાવ મળે તો ખેડૂત પકવીને દેવાદાર થવાનો, અને સહકારી મંડળીઓ જે રીતે વહીવટ કરે છે એમાં બહુ મોટી મુશ્કેલી ઊભી થવાની છે. એટલે એક બાજુ વેપારીઓ રિંગ કરીને ભાવ કૃત્રિમ નીચો કરી દીધો છે. માર્કેટ ખેડૂતો કહી રહ્યા છે કે વેપારીઓ સંગઠિત થઈને ભાવ ઓછો કર્યા છે, એક તરફ સ્ટોક પડ્યો છે ડાંગરનો, ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે ખેડૂતોને જો પોષણક્ષમ ભાવ નહીં મળે, સરકાર જો ટેકાના ભાવે ડાંગરની ખરીદી નહીં કરે તો ખેડૂતો દેવાદાર થશે, અને ખેડૂતો દેવાદાર થાય તો તેમ આ જે ભૂતકાળમાં થયું છે એ પ્રમાણે ખેડૂતોના આત્મહત્યાના કિસ્સા વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ લક્ષી. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ સંજય આપનો આભાર. તો જે પ્રમાણે માવઠાથી ડાંગરની ખરીદીને લઈને હાલ તો ખેડૂતો ચિંતિતમાં મુકાયા છે.